બહેન, સૂપની વાત કરીએ તો મુખ્યત્વે કેટલા પ્રકારના સૂપ હોય? આમ સૂપ ઘણા બધા પ્રકારના હોય, પણ જો એને બે એક કેટેગરીમાં મૂકવા હોય તો એક ક્લિયર સૂપ, જે થોડા પાતળા અને નીતર્યો પાણી જેનું લેવામાં આવતું હોય એવા ક્લિયર સૂપ, જેમાં શોરબા ને બધું જ આવી જતું હોય. અને બીજા થીક સૂપ આવે કે જેને કોઈ પણ વસ્તુ એ પ્રવાહીની અંદર નાખી અને મુખ્યત્વે એમાં સ્ટાર્ચ નાખવામાં આવતો હોય અને એને ઘટ બનાવવામાં આવતો હોય. અચ્છા, ઓકે. આપણા ત્યાં તો બહુ ઓછા સૂપ પોપ્યુલર છે એવું કહી શકીએ. એક તો ટોમેટો બેઝ સૂપ આપણા ત્યાં પોપ્યુલર હોય છે, ચાઇનીઝ સૂપ આપણા ત્યાં પોપ્યુલર હોય છે, અને શોરબા. હમણાં થોડા સમયથી શોરબા ચાલે છે, રાઈટ. બાકી જે ડિફરન્ટ ડિફરન્ટ સૂપ હોય છે, જુદા જુદા ક્યુઝિનમાં પણ સૂપ હોય છે, પુષ્કળ પ્રકારના સૂપ. યસ, એક્ઝેક્ટલી. ઇવન ઉનાળામાં જે ઠંડા સૂપ હોય છે, કોલ્ડ સૂપ, યસ, ગાશપાચો, એ પણ બહુ સરસ લાગતા હોય છે. બરાબર છે. આમ આપણે જો એવું વિચારવા જઈએ તો કોઈ પણ વસ્તુના સૂપ બની શકે. અચ્છા, હા, કોઈ પણ, એટલે માની લો દાળ હોય, કોઈ ફ્રૂટ હોય કે કોઈ વેજીટેબલ હોય. ઓકે. અને ઇવન જે ક્લિયર સૂપ હોય તે ઘણીવાર તો બહુ જ ઓછા અંદર વેજીટેબલ હોય, પણ વેજીટેબલના જે બહારના જેને આપણે ફોતરા કે એ કહીએ એમાંથી પણ બની જતા હોય. શું વાત છે. ઓકે, તો આજે આપણે ગરમા ગરમ સૂપની કઈ વેરાયટી લઈએ છીએ? આજે આપણે ગાજર અને મસૂરની દાળ નો સૂપ લઈએ છે. ઓકે, અને એના પછી શું બનશે? એની સાથે સર્વ કરવા માટે આપણે એક ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાના છે. ગ્રેટ. અને એક ગાજરનો પુલાવ પણ બનાવવાના છે. ઓકે, બધી શિયાળો સ્પેશિયલ વાનગીઓ. હા, ઓકે. તો ગરમા ગરમ સૂપ તમારા ઘરે પણ બનતા જ હશે. આ વેરાયટી કઈક નવી છે. શરૂ કરીએ ફોર્ચુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા. તો સુમીરાબેન, સૌથી પહેલા મસૂરની દાળનો સૂપ લઈએ. મસૂરની. ઓકે, અને આમાં શું ખાસ છે? સામાન્ય રીતે સૂપની અંદર દાળનો ઉપયોગ ઓછો કરવામાં આવતો હોય છે, પણ અમુક એવા સૂપના પ્રકાર છે, જેમ કે મસૂરની દાળ છે, ક્યારેક મગની દાળનો સૂપ પણ બનતો હોય છે. તો એની સાથે આપણે ગાજર અને ટામેટાનો ઉપયોગ કરી અને બધા તેજાણા નાખીને સૂપ બનાવીએ છીએ. ઓકે, એટલે શિયાળામાં મજા આવે. શિયાળામાં બહુ જ મજા આવે અને બહુ જ ફ્લેવરફુલ સૂપ હોય છે. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. એક કુકર લઈશું. કુકરમાં આપણે લગભગ 2 ટેબલસ્પૂન જેટલી, 2 મોટી ચમચી મસૂરની દાળ લીધી છે, જેને 10-1 મિનિટ પાણીમાં પલાળી દીધી છે. ઓકે. એક મધ્યમ સાઈઝનું ગાજર લીધું છે, જેને આપણે કટકામાં સમારેલું છે, એ લઈશું. એની સાથે લગભગ આપણે 200 ગ્રામ જેટલા ટામેટા લીધા છે. ઓકે. જેને પણ મોટા ટુકડામાં સમારી લઈએ છીએ. લાલ મરચું છે, આખું એમાં નાખીશું. 2 લાલ મરચા અને 2-3 ટુકડા તમાલપત્ર એમાં નાખીશું. પાણી નાખીશું જરૂર મુજબ, લગભગ 1.5-2 કપ જેટલું. હવે આમાં એક વઘાર કરવાનો છે. અચ્છા, હા, આની અંદર જ? હા, સાથે જ કરી દેવાનો છે. બટર લઈશું લગભગ 1 ચમચી જેટલું. જીરું નાખીશું એમાં હાથથી મસળીને. બે થી ત્રણ કળી લસણ એ પણ એમાં નાખી દઈશું. આવી રીતે આખી જ? આખી જ, હા. પછી બધું ક્રશ કરવાનું છે. એને સાંકળા કરીશું અને અહીંયા કુકર ગેસ પર ચાલુ કરી દઈશું. બરાબર. થોડીક લાલ થઈ ગઈ છે, હવે આમાં નાખી દઈશું. હવે લગભગ 40-50 ગ્રામ જેટલી કોથમીર છે, એને ડાંખળાની સાથે જ આવી એક જૂડી બનાવીને બાંધી દઈશું પહેલા એને, અને એને પછી અંદર બાફતી વખતે મૂકી દેવાની છે. ઓકે, એટલે એનાથી શું ફરક પડે? એનાથી એનો કલર નહીં બદલાય, પણ કોથમીરની ફ્લેવર આવશે. ઓ, અચ્છા. ઓકે, એની સાથે મૂકી દઈશું. બરાબર છે. અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું અત્યારે, લગભગ 1/2 ચમચી જેટલું મીઠું. ઓકે. ગેસ ચાલુ હોય અને કુકરને બંધ કરીને 2-3 વિસલ વગાડીશું. ઓકે, એટલે બધું જ સરસ બફાઈ જશે. કુકર ઠંડુ થઈ ગયું છે, હવે એને ખોલી લઈએ.
હવે એમાં જે કોથમીર ની જુડી આપણે બાંધી હતી એને કસાકમાં પહેલા કાઢી લઈશું. બહુ જ તીખું આપણને ગમતું હોય તો મરચા પણ સાથે ક્રશ કરી દેવાના, અને નહીતર મરચા પણ કાઢી લેવાના. એ જ રીતે આપણે તમાલપત્ર પણ કાઢી લઈશું. લસણ નું પણ જે ફ્લેવર છે, ખાલી જો ફ્લેવર જોઈતી હોય તો લસણ ની કળીઓ ક્રશ કરવાની, અને નહીતર લસણ ને કાઢી લેવાનું. એટલે એમાં એની ફ્લેવર આવી ગઈ હોય પણ બહુ જ સ્વાદ ના આવે. અને બોલમાં લઈ લઈશું. થોડુંક વધારાનું પાણી નાખીશું હવે. એને બ્લેન્ડ કરી લઈશું. યસ. ગાળી લઈશું. આ સૂપ કેવો રહેશે? આ સૂપ થોડો ઘટ્ટ જ થાય, કારણ કે અંદર દાળ નાખેલી છે એટલે. અને દાળનો સૂપ છે એટલે ફૂલ ઓફ પ્રોટીન. હા, ફૂલ ઓફ પ્રોટીન, વિટામિન એ પણ ભરપૂર માત્રામાં. હા, અને આમ જોવા જઈએ તો ટામેટા એટલા બધા નાખ્યા છે એટલે વિટામિન સી અને ઘણું બધા તત્વો મળી રહે છે. હવે જે આપણે કોથમીર અને તમાલપત્ર કાઢી લીધા હતા એ પાછા મૂકવા હોય તો આમાં મૂકી શકીએ, અથવા કોથમીરને નીચોવી અને એને કાઢી લઈ પણ શકીએ. આપણે કોથમીર એમાં મૂકી દઈશું અને તમાલપત્ર પણ એમાં મૂકી દઈશું. આમ તો સૂપ રેડી જ છે, એને હવે કશું જ એમાં નાખવાનું બી નથી. સામાન્ય રીતે જે સૂપ બનતા હોય એમાં મીઠું અને મરી નાખવામાં આવતા હોય, આ એ રીતે બી જુદો સૂપ છે કે આની અંદર મીઠું એની સાથે લાલ મરચાની તીખાશ આપીએ છીએ. અને બીજા સૂપ હોય એની અંદર તજ હોય, લવિંગ હોય, માની લો શોરબા બનાવતા હોઈએ તો આની અંદર તજ લવિંગ નથી, પણ એના બદલે આપણે કોથમીરની અને તમાલપત્રની ફ્લેવર આપીએ છીએ. સૂપ તૈયાર જ છે, ખાલી હવે એને એક ઉભરો લાવવાનો છે. હા, ઓકે. સુમીરાબેન, સૂપ તો તૈયાર થઈ ગયો છે પણ એની સાથે ટોસ્ટ પણ મજા આવશે. હા, આપણે એક બહુ સરસ અને બહુ જ ઈઝી એવા ચીઝ ચીલી ટોસ્ટ બનાવીએ છીએ. એના માટે આપણે બ્રેડ લીધી છે જેને મેં બટર લગાવીને રાખ્યું છે, અને હવે એની ઉપરનું જે સ્પ્રેડ છે એ બનાવી દઈએ. ચીઝ સ્પ્રેડ લીધું છે, એની અંદર થોડાક તીખા પ્રકારના મરચા એ લગભગ એક ચમચી લઈએ છીએ. કેપ્સિકમ છે એ બે ચમચી જેટલા લઈએ છીએ. મિક્સ હર્બ્સ છે 5 ચમચી જેટલા લઈએ છીએ. ચીલી ફ્લેક્સ છે એ પણ 5 ચમચી જેટલા લઈએ છીએ. અને 5 ચમચી જેટલા મરી પાવડર લઈએ છીએ. ચીઝ સ્પ્રેડ ની અંદર સારા એવા પ્રમાણમાં મીઠું હોય છે, અને બટર આપણે લગાડ્યું છે એમાં પણ સોલ્ટ હોય છે એટલે આમાં મીઠું આપણે નથી નાખતા. હા, બરાબર છે. હવે જે બાજુ બટર લગાવ્યું છે એ બાજુ નહીં પણ એની બીજી બાજુ જ્યાં બટર નથી ત્યાં આપણે આ સ્પ્રેડ લગાવી દઈશું. ઓકે. તો આમાં આપણે ગાર્લિક ફ્લેવરનું લઈ શકીએ છીએ. હા, આમાં બહુ જ બધી ફ્લેવરના સ્પ્રેડ મળતા હોય છે, આપણી પસંદગી પ્રમાણે કોઈ પણ ફ્લેવર આપણે લઈ શકીએ છીએ. ઇવન આની અંદર પણ આપણે ગાર્લિક નાખવું હોય તો નાખી દઈ શકીએ. હા, અત્યારે લીલું લસણ પણ બહુ સરસ, અત્યારે બહુ સરસ મળે છે ને, એની ફ્લેવર બી બહુ જ ફાઇન લાગે આની સાથે. ઓકે. હા, પણ આપણે સૂપમાં પણ ગાર્લિક લીધેલું છે એટલે ટુ મચ ગાર્લિક ના થઈ જાય એટલે આપણે અત્યારે નથી લઈ રહ્યા. એને ગરમ તવી પર મૂકી દઈશું. બરાબર. એવી જ રીતે બીજી બ્રેડ પણ લઈ લઈશું. ખાસ કિનાર સુધી લઈ લેવાનું. યસ. બટર વાળો ભાગ છે એ નીચે મૂકી દઈશું. હા, ઓકે. ગેસ ધીમો રાખીશું અને એને ઢાંકી દઈશું. ઓકે. કડક થવા દઈશું એને. યસ.
મિતલ, ચીઝ ચીલી ટોસ્ટ એકદમ તૈયાર થઈ ગયા છે, એને કટ કરી લઈશું. યસ, ટ્રાયંગલ કટ કરીએ છે ને. હા, સૂપ સર્વ કરીએ. ઇવન આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને, તમે આવું ગરમા ગરમ સૂપ અને ટોસ્ટ સર્વ કરો તો પણ એમને એકદમ અલગ લાગે. અલગ લાગે બહુ જ. અને આ સૂપ ખરેખર બહુ જ સરસ સૂપ છે. હા, સાચે કલર પરથી એવું લાગે કે તમે ટમેટો સૂપ સર્વ કર્યો છે. તો તૈયાર છે સરસ એક ડિફરન્ટ સૂપ, ગાજર અને મસૂરનો, અને એની સાથે ચીઝ ચીલી ટોસ્ટ. યસ. મસૂરની દાળનો સૂપ અને ચીઝ ચીલી ટોસ્ટ બનાવવા માટે જોઈશે. મસૂરની દાળનો સૂપ બનાવવા માટે પલાળેલી મસૂરની દાળ 2 મોટી ચમચી, સમારેલા ગાજર 1 નંગ, સમારેલા ટામેટા 200 ગ્રામ, આખા લાલ મરચાં 2 નંગ, તમાલપત્ર 2-3 ટુકડા, પાણી જરૂર મુજબ, દાળી સાથેની કોથમીર 50 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે. વઘાર માટે જોઈશે બટર 1 ચમચી, જીરું 1/2 ચમચી, લસણ 2-3 કળી, ચીઝ ચીલી ટોસ્ટ બનાવવા માટે જોઈશે ચીઝ સ્પ્રેડ 3-4 ચમચી, સમારેલા મરચા 1 ચમચી, સમારેલા કેપ્સિકમ 2 ચમચી, મિક્સ હર્બ્સ 5 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, મરીનો ભૂક્કો 5 ચમચી. અને સામગ્રીમાં જોઈશે બટર લગાવેલ બ્રેડ. મસૂરની દાળનો સૂપ અને ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાની રીત. સૂપ બનાવવા માટે એક કુકરમાં મસૂરની દાળ, તેમાં ગાજર, ટામેટા, આખા લાલ મરચા, તમાલપત્ર અને પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે એક વઘારિયામાં બટર લઈ તેમાં જીરું ઉમેરી, જીરું તતડે એટલે તેમાં લસણ ઉમેરી સાંતળી લો. હવે આ વઘારને કુકરમાં ઉમેરી તેમાં કોથમીરની જુડી ઉમેરી, મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી 2-3 સીટી વાગે તેટલું કુક કરી લો. હવે કુકર ઠંડુ થાય એટલે તેમાંથી કોથમીર અને તમાલપત્ર બહાર કાઢી સૂપને એક બાઉલમાં લઈ તેમાં પાણી ઉમેરી બ્લેન્ડ કરી લો. હવે આ સૂપને સોસપેનમાં ગાળી લઈ તેમાં કાઢેલી કોથમીર અને તમાલપત્ર ઉમેરી એક ઉભરો આવે તેટલું કુક કરી સૂપ તૈયાર કરી લો. હવે ચીઝ ચીલી ટોસ્ટ બનાવવા માટે એક બાઉલમાં ચીઝ સ્પ્રેડ, સમારેલા મરચા, કેપ્સિકમ, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને મરીનો ભૂક્કો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બટર લગાવેલી બ્રેડ ઉપર એક ભાગ ઉપર આ મિશ્રણ લગાવી બટર વાળો ભાગ તવા ઉપર મૂકી બ્રેડને કડક કરી લો. ટોસ્ટ શેકાઈ જાય એટલે તેને કટ કરી સૂપ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે મસૂરની દાળનો સૂપ અને ચીઝ ચીલી ટોસ્ટ. તો સુમીરાબેન, હવે મસ્ત મજાનો ગાજરનો પુલાવ લઈએ છીએ. હા, ઓકે. અને શું ખાસિયત છે એની? ગાજરની સાથે આપણે ફ્રેશ હર્બમાં કોથમીર લઈએ છીએ અને એની સાથે બધા તેજાણા લઈએ છીએ અને સાથે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લઈએ છીએ, એટલે એકદમ મગમગતો પુલાવ તૈયાર થશે. યસ, ઘરવાળી બિરયાની. ઘરવાળી બિરયાની. ઓકે, શરૂ કરીએ. ચોક્કસ. એક બાઉલ લેશો. હા, સૌથી પહેલા આપણે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લગભગ 150 ગ્રામ જેટલા લઈએ છીએ. હા, એને ધોઈ લઈશું. એને 2-3 વાર પાણીથી ધોઈ લઈશું. ઓકે. ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે જેનો લાંબો દાણો સુગંધીદાર એકદમ હોય છે. હા, અને જરા પણ ચીકાશવાળો નથી હોતો એટલે પુલાવ ને બધું બનાવવા માટે બહુ સારો પડે. યસ, અને બારે માસ ભરવા માટે પણ બહુ જ સરસ. બહુ સરસ છે. હવે એને 1/2 કલાક આપણે પલાળી રાખીશું. ઓકે. ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ આપણે 1/2 કલાક પલાળી રાખ્યો અને તૈયાર છે. હવે એનો આપણે રાઈસ બનાવી લઈશું. ઓકે. એક કુકર લઈશું. હા.
લગભગ આપણે એમાં 150 ગ્રામ જેટલા ચોખા લીધા હતા એ નાખીશું. જેટલા ચોખા લીધા હોય એનું લગભગ આપણે 1.5 ગણું પાણી નાખીશું. આપણે ડાયરેક્ટ કુકરમાં જ કરીશું? હા, કુકરમાં એકવાર કરીશું પછી એનો વઘાર બહાર થશે. અચ્છા, બરાબર. 1.5 કપ આપણે પાણી લઈએ છીએ. સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું. મીઠું પહેલા નાખી દેવાનું એટલે ચોખાનો દાણો મોળો ના લાગે. હા, એની સાથે આપણે તમાલપત્ર છે એ 2 ટુકડા નાખીશું. તજ છે એ 2 નાખીશું. 2 લવિંગ છે. ઇલાયચી છે જેને આવી રીતે આપણે ખોલીને નાખીશું, એવી 2 ઇલાયચી નાખીશું. ઓકે. 1 ચમચી એની અંદર આપણે ઘી નાખી દઈશું. અચ્છા, હા, એટલે એકદમ સરસ છુટ્ટો ભાત થશે. ઓકે. કુકર બંધ કરી દઈશું. હા, 1 વિસલ વગાડીશું અને પછી 2-4-5 મિનિટમાં, એટલે એવું કહેવાય કે તરત જ કુકર એનું ખોલી દેવાનું. હા, સરસ ભાત રંધાઈને તૈયાર થઈ ગયા છે. હવે એનો બીજી પ્રોસેસ કરી લઈએ. ઓકે. ઘી લઈશું લગભગ 1 ચમચી જેટલું. ઘણી વખત સાંજે ડિનરમાં આપણે પુલાવ, સૂપ અને પરોઠા એવું પણ કરતા હોઈએ છીએ, તો આ બી બહુ સરસ કોમ્બિનેશન. બહુ સરસ કોમ્બિનેશન છે. આ પુલાવ થોડો કઈ રીતે બી ડિફરન્ટ છે કે જેમ મેં કહ્યું કે એની અંદર કોથમીર ને ફુદીના જેવા આપણે ફ્રેશ હર્બ્સ ને નાખેલું છે, તો વિન્ટર માટે બહુ જ એપ્રોપ્રિએટ પુલાવ છે. તમે પરોઠા હોય, સૂપ હોય, એક સરસ સબ્જી બનાવીએ અને પુલાવ હોય એની સાથે દહીં કે રાયતું, તો એક સરસ મીલ આપણું થઈ જાય. એકદમ કમ્પ્લીટ, યસ, કમ્પ્લીટ મીલ થઈ જાય. ઘી ગરમ થઈ ગયું છે, એમાં શીંગ નાખીશું. હા, શીંગ કેટલી? 15-20 દાણા જેટલી શીંગ લીધી છે, લગભગ 1 મોટી ચમચી જેટલી હશે. ઓકે. થોડીક શીંગ શેકાઈ જાય એટલે લગભગ 15-20 કાજુના ટુકડા છે એ નાખીશું. ઓકે. તજ લવિંગ છે 1-1-2-2, એક નાનો ટુકડો તજ છે, 1 લવિંગ, 1 ઇલાયચી. હવે એમાં ગાજર નાખી દઈશું. ઓકે. 1 મીડિયમ સાઈઝનું ગાજર છે જેને ઝીણું સમારેલું છે. ઓકે. અને કાચું જ લેવાનું? કાચું જ લેવાનું છે. અહીંયા આપણે એને ચડવશું. અચ્છા, ઓકે. ભાતમાં આપણે ભાતના ભાગનું મીઠું નાખેલું જ છે, આમાં ચપટી મીઠું નાખી દઈશું. આ એકદમ માઇલ્ડ પુલાવ છે એટલે એમાં જે બી આપણે મસાલા કરીએ છીએ બધા માઇલ્ડ થશે, બહુ તીખો પુલાવ નથી આ. ઓકે, ફાઇન. હવે પુલાવ અને બિરયાની મસાલો છે એ લગભગ આપણે 1/2 ચમચી જેટલો છે એ લઈ લઈશું. થોડુંક પાણી નાખીશું જેથી મસાલા બળી ના જાય. ફુદીનો છે એને જસ્ટ થોડો હાથથી બધો તોડીને અંદર મિક્સ કરી દઈશું. અને જે ભાત આપણે રાંધ્યા હતા એમાં મિક્સ કરી દઈશું. એકદમ લાંબો દાણો થયો. હા, એકદમ લાંબો અને સુગંધ પણ બહુ સરસ આવે છે ચોખાની. ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, કરેક્ટ. હવે હળવા હાથે એને હલાવવાનું છે. ઓકે. ઢાંકી દઈશું એને. હા, લગભગ 2-3 મિનિટ એને સીજવીશું. ઓકે. જોઈ લઈએ કે પુલાવ તૈયાર છે કે નહીં. જોઈ લઈએ આપણે. યસ. હળવે હાથે ને હલાવી દઈશું. ઓકે. બહુ સરસ સુગંધ આવે છે. હા, અને તમે કહ્યું એમ એકદમ માઇલ્ડ ફ્લેવર. સ્પાઈસી સૂપ લઈ શકાય જે આપણે હમણાં બનાવ્યો એ સૂપ પણ આની સાથે બહુ સરસ લાગશે. ઓકે. અને એ સિવાય પણ કોઈ બી સ્પાઈસી સૂપ આપણે માની લો કોઈ ચાઇનીઝ સૂપ બનાવ્યો એ પણ સરસ લાગશે આની સાથે. તો હોટ એન્ડ સાર કેવું? યસ. ઓકે.
હવે ફાસ્ટ ગેસ ઉપર એનો પાણી જેટલો ભાગ છે એ મળી જવા દઈશું. ગેસ બંધ કરી દઈશું. પુલાવ થઈ ગયો છે. ઓકે. અને ગેસ બંધ કર્યા પછી એકદમ ઝીણી સમારેલી કોથમીર એમાં આપણે મિક્સ કરી દઈશું. ઓકે. છેલ્લે નાખવાનું. હા. ઓકે. હલાવી લઈશું. હવે સુગંધ બહુ જ સરસ આવે. હા. એને પહેલેથી નાખીશું તો કોથમીર રંધાઈ જશે. આપણે એને મિક્સ જ કરવાની છે. બરાબર. માઇલ્ડ ફ્લેવરનો ગાજરનો પુલાવ તૈયાર છે. એને સર્વિંગમાં લઈ લઈશું. ઓકે. ગાજરના જ ફ્લાવર્સ છે, એનાથી આપણે ગાર્નિશ કરીશું. યસ. તો સરસ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ વાપરીને બનાવેલો ગાજરનો માઇલ્ડ ફ્લેવર વાળો એક બહુ સરસ પુલાવ તૈયાર છે. યસ. ઘરવાળી બિરયાની. ઘરવાળી બિરયાની. ગાજરનો પુલાવ બનાવવા માટે જોઈશે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ 150 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તમાલપત્ર 2 ટુકડા, તજ 2 નંગ, લવિંગ 2 નંગ, ઇલાયચી 2 નંગ, ઘી 1 ચમચી. પુલાવ બનાવવા માટે જોઈશે ઘી 1 ચમચી, શીંગ 15-20 નંગ, કાજુના ટુકડા 15-20 નંગ, તજ 1 નંગ, લવિંગ 1 નંગ, ઇલાયચી 1 નંગ, સમારેલા ગાજર 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, બિરયાની મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, ફુદીનો 1-2 ચમચી, સમારેલી કોથમીર 2-3 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ગાજરના ફૂલ. ગાજરનો પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લઈ તેમાં પાણી ઉમેરી તેને 2-3 વાર ધોઈ લો. હવે આ રાઈસમાં પાણી ઉમેરી તેને 1/2 કલાક માટે રહેવા દો. હવે કુકરમાં પલાળેલા ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, પાણી, મીઠું, તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી અને ઘી ઉમેરી ઢાંકણ ઢાંકી 1 વિસલ વાગે તેટલું કુક કરી લો. હવે વઘાર કરવા માટે 1 કડાઈમાં ઘી ગરમ કરી તેમાં શીંગ ઉમેરી શેકી લો. ત્યારબાદ તેમાં કાજુના ટુકડા, તજ, લવિંગ, ઇલાયચી, ગાજર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બિરયાની મસાલો, પાણી, ફુદીનો અને તૈયાર કરેલા ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ ઉમેરી તેને હળવા હાથે હલાવી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ માટે કુક કરી લો. હવે ગેસ બંધ કરી છેલ્લે તેમાં કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી પુલાવને સર્વિંગ પ્લેટમાં લઈ ગાજરના ફૂલથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગાજરનો પુલાવ. જસ્મિતા, જ્યારે હોટ ડેઝર્ટ્સની વાત આવે તો તમને કેવા કેવા ડેઝર્ટ્સ પસંદ છે? હોટ ડેઝર્ટની વાત આવે ત્યારે ચોકલેટ ઉપર તો બનવા જ જોઈએ. યસ, એક્ઝેક્ટલી. તો તમારા ઘરે કેવા કેવા ડેઝર્ટ બને? મારી ઘરે વોફલ્સ બને છે, પછી ચોકોલાવા કેક બને છે, અને સૌથી સરસ આજે જો બનાવવાની છું ચોકલેટ મડ કેક, એ પણ સરસ લાગે છે. ચોકલેટ મડ કેક? હા. અચ્છા, એટલે એમાં શું નવું હોય? એમાં રેગ્યુલર કેક હોય, પણ જે રેગ્યુલર કેકમાં ગ્રેન્યુલ્સ પડતા હોય છે તમે પરફેક્ટ કટ કરી શકતા હો છો, આમાં એવી રીતે નથી હોતું કે એક આમ આપણે મિક્સર કહે ને કે ગુઈ હોય, એવી રીતે મિક્સર હોય છે અને એની ઉપર પાછો હોટ સોસ રેડવામાં આવે છે. અચ્છા. અને એની ઉપર જ્યારે આપણે કોઈ પણ આપણી ચોઇસથી આઈસક્રીમ છે, વ્હીપ્ડ ક્રીમ છે કે કોઈ પણ સોસ ઉમેરીને આપણે ખાઈ શકીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ. હા, એના માટે આપણે સૌથી પહેલા એક પેનમાં 1 કપ જેટલું પાણી ગરમ કરશું. ઓકે. અને આ આપણે પાણી સતપ જ કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું. ઓકે. પાણી ગરમ થઈ ગયું છે, હવે એમાં 1/2 નાની ચમચી કોફી પાવડર ઉમેરીશું. ઓકે. એની સાથે 1/4 કપ દળેલી ખાંડ છે એ પણ ઉમેરી દેશું. ઉકાળવાનું બટર ઉમેરી દેશું.
ઓકે, કેમ કે મડ કેક માં ફેટ નું પ્રમાણ વધારે હોય છે. બરાબર છે. કેમ કે આપણે જે મડ કહીએ, હા, એમાં આપણે જોઈએ કે ચીકાસ હોય છે અને એકદમ લંપી ટેક્સચર હોય છે. યસ યસ, આ એવું જ બનશે, એટલે આમાં ફેટ નું પ્રમાણ વધારે હોય છે. ઓકે, અને આમાં સોલ્ટેડ બટર જ લેવાનું? હા. ઓકે, અને સાદું બટર પણ ચાલે, જે વ્હાઈટ બટર આવે છે, તો ચપટી મીઠું ઉમેરી દેવાનું. અચ્છા, ઓકે. હવે ગેસ બંધ કરી દેવાનો. હા, અને બટર પણ ઉગળી જશે. બરાબર છે. આ બટર ઓગળે એટલે એમાં 60-70 ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ ઉમેરવાની છે. ઓકે, અને આ પાણી પણ થોડું ગરમ છે એટલે ચોકલેટ આપોઆપ એની મેળે ઓગળી જશે. ઓકે, એટલે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ ઉકાળવાનું નથી. ના, ઉકાળવાનું નથી, ખાલી 9 સેકું જ કરવાનું છે. હા, હવે આ ચોકલેટ ઓગળે ત્યાં સુધી આપણે જે મિક્સર બનાવવાનું છે ફ્લોરનું, એ બનાવી લઈએ. હવે એના માટે એક બાઉલમાં 125 ગ્રામ મેંદો છે. હા, અને કપમાં માપીએ તો 1 કપ જેટલો થાય છે. બરાબર છે. એમાં ચપટી ખાવાનો સોડા, 1 નાની ચમચી બેકિંગ પાવડર, ઓકે, એ બધું આપણે ચાળી લેશું. બરાબર છે. અને એમાં 3 મોટી ચમચી કોકો પાવડર ઉમેરશું. ઓકે, કેમ કે ચોકલેટ ફ્લેવર ની મડ કેક છે એટલે કોકો પાવડર તો જોઈએ. કેક બનાવવામાં આપણે જે હંમેશા સૂકું મિશ્રણ અને ભીનું મિશ્રણ કરતા હોય એટલે આ અલગ રીતે બનાવે, અલગ રીતે બનાવેલું છે. કેમ કે આમાં જે મડ કેક બનાવવાની છે એમાં માપનું ધ્યાન રાખવાનું છે. અને જે રેગ્યુલર ચોકલેટ કેક હોય એના કરતા થોડું ટેક્સચર જુદું હોય છે. ઓકે, આમાં સામગ્રી બધી સરખી જ વપરાય છે પણ થોડુંક ટેકનિકલી અલગ હોય છે. રાઈટ, આમાં મિત્તલ ચોકલેટ ઓગળી ગઈ છે. હવે આ જે મિક્સર છે એને આની અંદર ઉમેરશું. ઓકે, આમાં થોડું થોડું ઉમેરતા જાશું અને હલાવતા જાશું. ઓકે, આટલું જે માપ છે એમાંથી કેટલી કેક બને? આટલું જે માપ છે એમાંથી 500 ગ્રામની કેક બેઝ બને છે. ઓકે, હા. હવે આમાં 1 નાની ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરશું. ઓકે, તો આટલું ઢીલું રાખવાનું? હા. અચ્છા, આને મેં કહ્યું ને કે ટેકનિકલી જ જુદું છે, બાકી સરખું છે. આનું જે આ બેટર છે એકદમ આટલું ઢીલું રાખો. ઓકે, કેમ કે આને ઢીલું હશે તો જે મડ જેવી ઇફેક્ટ આવે. મડમાં જોઈએ કે પાણીનો ભાગ વધારે હોય છે. રાઈટ, હા, તો આને એવી રીતે જ કરવાનું છે. ઓકે, આટલું ઢીલું રાખવાનું છે. હા, અમારી પાસે મોલ્ડ છે, એને મેં પહેલેથી ગ્રીસ કરી લીધું છે. ઓકે, હવે એની અંદર આપણે રેડી છું. તો આ રીતે આટલું મોટું જ કરી શકાય કે આપણે નાના નાના કરી શકીએ? ના, થોડું મોટું હોય તો વધારે સારું રહે છે, કારણ કે આપણે જે મડ ઇફેક્ટ લાવી છે એ મોટા વાસણમાં લાવવાની હોય છે અને જાજુ મિક્સર હોય તો જ અંદરથી સરસ મડ જેવું થાય છે. બરાબર છે. કેમ કે નાના નાના કરીએ તો કેક જેવું બની જશે. ઓકે, કેમ કે બહારથી જે ઓવનમાં આપણે બહારથી હીટ મળે છે એ ધીમે ધીમે અંદર સ્પ્રેડ થાય છે, એટલે અંદરથી બરાબર આપણે જે લંપી મિક્સર જોઈએ છે એ આ મોટા બાઉલને લીધે મળશે. બરાબર, આ બાઉલને આપણે પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર 25-30 મિનિટ માટે બેક કરીશું. હા, કેક બેક થાય છે ત્યાં સુધી આપણે સોસ બનાવી લઈએ. હા, તો એના માટે 1 પેનમાં 1/2 કપ જેટલું પાણી ગરમ કરવાનું છે. હવે તેમાં 3 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. તેમાં 2 નાની ચમચી કોકો પાવડર ઉમેરવાનો છે.
અને એક ચમચી કોફી પાવડર. અચ્છા, આમાં પણ કોફીની ફ્લેવર? ઓકે, કોફીની ફ્લેવર આમાં ઓપ્શનલ છે, ઉમેરી હોય તો જ ઉમેરવાની, પણ બહુ સરસ લાગે છે. યસ, એક્ચ્યુઅલી ચોકલેટ અને કોફી બંને બહુ જ સરસ લાગે એકબીજા સાથે. અને આ કેક બનાવવાનો એક શું ફાયદો છે કે જ્યારે તમારી ઘરે ગેસ્ટ આવ્યા હોય ત્યારે પહેલેથી બનાવી લેવાની. ઓકે, પછી આપણે માઇક્રોવેવમાં ખાલી બે એક મિનિટ માટે જ ગરમ કરવાની, કંઈક ઢાંકીને ગરમ કરવાની, એની ઉપર એને કવર કરી દેવાનું. ઓકે, અને પછી એને ગરમ કરવાની અને પછી આ સોસ રેડી દેવાનું ગરમ કરી. ઓકે, એટલે એવું નથી કે મહેમાન આવે ત્યારે જ બેક કરવા મૂકવાની, પહેલેથી બનાવીને રાખી દેવાની, માઇક્રોવેવમાં ગરમ કરી અને એની ઉપર આ ગરમ સોસ રેડી દેવાનો. ઓકે, અને પછી ગરમા ગરમ મજા લેવાની. યસ, સોસને આપણે કેટલું ઉકાળીશું? સોસને આપણે ખાંડ ઓગળી જાય એટલો જ ગરમ કરવાનો. અચ્છા, ખાંડ ઓગળી ગઈ છે, ગેસ બંધ કરી દઈશું. તો સોસ તૈયાર છે? યસ. તો કેક રેડી છે? યસ. હવે એની ઉપર આપણે જે ગરમ સોસ છે એ રેડીશું. ઓકે, ગરમા ગરમ. હા, સુગંધ બહુ જ સરસ આવે છે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે. ઓફ કોર્સ. અને સર્વ કઈ રીતે કરવાની પછી? અને આવી રીતે બેક કરી લીધું હોય પછી તમારે મહેમાન આવે ત્યારે નાઇફ થી રેન્ડમલી કટ કરી અને સર્વ કરવાની હોય છે. ઓકે, એની ઉપર વેનીલા આઈસ્ક્રીમ છે, વિપ્ડ ક્રીમ છે. ઓકે, કે તમને જે કાઈ પણ ગમતું હોય ઠંડી વસ્તુ એ મૂકવાની. ઓકે, બંનેનું કોમ્બિનેશન ઠંડુ અને ગરમ બહુ જ સરસ લાગે છે. યસ, ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ચોકો મડ કેક. ડિલિશિયસ. ચોકલેટ મડ કેક બનાવવા માટે જોઈશે. કેક બનાવવા માટે પાણી 1 કપ, કોફી પાવડર 1/2 ચમચી, દળેલી ખાંડ 1/4 કપ, બટર 100 ગ્રામ, ડાર્ક ચોકલેટ 60-70 ગ્રામ, મેંદો 125 ગ્રામ, ખાવાનો સોડા ચપટી, બેકિંગ પાવડર 1 ચમચી, કોકો પાવડર 3 મોટી ચમચી, વેનીલા એસેન્સ 1 ચમચી. સોસ બનાવવા માટે જોઈશે પાણી 1/2 કપ, ખાંડ 3 મોટી ચમચી, કોકો પાવડર 2 ચમચી, કોફી પાવડર 1 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ફુદીનાના પાન. ચોકલેટ મડ કેક બનાવવાની રીત. કેક બનાવવા માટે એક સોસ પેનમાં પાણીને હુંફાળું ગરમ કરી લો. હવે તેમાં કોફી પાવડર અને ખાંડ ઉમેરી ઓગાળી લો. ત્યારબાદ તેમાં બટર ઉમેરી મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી તેમાં ડાર્ક ચોકલેટ ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે એક બાઉલમાં ચાળણી મૂકી તેમાં મેંદો, ખાવાનો સોડા અને બેકિંગ પાવડર તેમજ કોકો પાવડરને ચાળી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું પાણીવાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો. છેલ્લે તેમાં વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. હવે ગ્રીસ કરેલા મોલ્ડમાં મિશ્રણ ઉમેરી તેને 180 ડિગ્રી ઉપર 25-30 મિનિટ માટે બેક કરી લો. હવે સોસ બનાવવા માટે એક પેનમાં પાણી લઈ તેમાં ખાંડ, કોકો પાવડર અને કોફી પાવડર ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે ઉકાળી સોસ તૈયાર કરો. કેક બેક થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર તૈયાર કરેલો સોસ રેડી પુદીનાના પાનથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચોકલેટ મડ કેક. જસ્મિતા, એકદમ યમી ગુઈ મડ કેક તમે બનાવી દીધી. હવે છે વોફલ્સ. યસ, વોફલ્સ પણ મને બહુ જ પસંદ છે. ઇવન સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે આપો ને તો મને બહુ ગમે. બહુ જ સરસ લાગે. યસ, અને એની ઉપર જે ટોપિંગ્સ ઉમેરવામાં આવે છે, મેપલ સિરપ, હની છે, કોઈ પણ સોસ છે, સ્ટ્રોબેરી, ચોકલેટ, એની જોડે વોફલ્સ તો બહુ જ સરસ લાગે. યમી. પણ એવું થાય કે ઘરે બનાવવા એટલા જ સરળ છે? હા, પહેલા આપણે એકચ્યુઅલી વોફલ્સ છે એ યીસ્ટથી બનાવવામાં આવતા, કે એને જે યીસ્ટથી આથો આપવામાં આવે અને પછી એને બનાવવામાં આવતા. યીસ્ટથી પણ બને જ છે, પણ આજે હું સરળ રીતે બનાવીશ, જેમાં હું બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરીને જે ઇન્સ્ટન્ટ બનાવવા હોય કે આજે મન થયું છે તો ખાવા છે તો આપણે એ રીતે પણ વોફલ બનાવી શકીએ છીએ. ઓકે, અત્યારે તો અમદાવાદમાં જો વાત કરીએ તો બહુ જ બધી એવી જગ્યા છે કે જ્યાં ખાલી વોફલ્સ મળતા હોય છે અને લગભગ 20-25 જાતના વોફલ્સ મળતા હોય છે. હા, તો આમાંથી જ એક વેરાયટી લઈએ. હા. ઓકે, કયા વોફલ્સ છે?
આજે ચોકલેટ ફ્લેવરના છે. ઓકે, તો શરૂ કરીએ. હા, એના માટે 2 મોટી ચમચી ઓગળેલું બટર લીધું છે, અને આ સોલ્ટેડ છે. સોલ્ટેડ ન હોય, તમારી પાસે અનસોલ્ટેડ હોય તો એ પણ ચાલે, પણ થોડું ચપટી મીઠું ઉમેરી દેવાનું. એની સાથે 3 મોટી ચમચી દહીં લીધું છે, દહીં મોળું જ લેવાનું છે. 1/2 નાની ચમચી વેનીલા એસેન્સ ઉમેરી દે. ઓકે, આ બધું જ બરાબર વિસ્ક કરી લેશું. હા, જે કોન્ટિનેન્ટલ બ્રેકફાસ્ટ સર્વ થતો હોય ને ત્યાં તો વોફલ્સ હોય જ છે. યસ. હવે આપણે એક બીજા બાઉલમાં મેંદો અને ખાંડ ચાળી લેશું. અહીંયા મેં 1 કપ જેટલો મેંદો લીધો છે, અને સાથે 1/2 કપ દળેલી ખાંડ છે. ઓકે, ખાંડનું પ્રમાણ તમારી ઈચ્છા મુજબ વધારે ઓછું કરી શકાય છે. ઓકે, હવે આમાં 1 મોટી ચમચી જેટલો કોકો પાવડર ઉમેરશું, 2 મોટી ચમચી કોર્નફ્લોર. કોર્નફ્લોરથી ટેક્સચર બહુ સરસ આવશે, અંદરથી સોફ્ટ બનશે, અને બહારથી જે આપણે ક્રિસ્પી જોતા હોય છે એ કોર્નફ્લોરથી બને છે. ઓહ, અચ્છા. 1 ચમચી બેકિંગ પાવડર અને 1/2 ચમચી બેકિંગ સોડા. હવે આપણે અગાઉ જે દહીં અને બટરનું મિક્સર રાખ્યું હતું એ ઉમેરશું. ઓકે, દૂધ આમાં જરૂર મુજબ ઉમેરવાનું છે. હા, એ મેંદા પર આધાર રાખે છે કે કેટલું મેંદો દૂધ પીવે છે. ઓકે, ફાઇન. તો આજે ખીરું બને છે, આમાંથી જ આપણે પેનકેક્સ બનાવી શકીએ. હા, બનાવી શકીએ. ઓકે, એ પણ ગરમા ગરમ બહુ સરસ લાગે ને. હા, બહુ સરસ લાગે છે, કારણ કે વોફલ અને પેનકેક નું મિક્સચર ઓલમોસ્ટ સરખું જ હોય છે. માર્કેટમાં જે રેડી ટુ મિક્સ મળે છે એમાં પણ પેનકેક મિક્સ હોય છે, વોફલ મિક્સ હોય છે, પણ એના કરતા ઘરે પણ બહુ જ સરળતાથી આપણે બનાવી શકીએ. મેં પહેલા કહ્યું હતું કે જે વોફલ બને છે એ બેઝિકલી જે યીસ્ટ માંથી બનાવવામાં આવતા, પણ પછી જેમ જેમ ટાઈમ સ્પેન્ડ થયો એમ ઇન્સ્ટન્ટ બનવા લાગ્યા, એટલે બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. ઓકે, અને હવે આજકાલ બધાને તરત જ જોઈએ છે ખાવામાં, એટલી બધી રાહ કોણ જોવે. હા, તો ખીરું તૈયાર છે, હવે વોફલ પણ તૈયાર કરી લઈએ. એના માટે આજે વોફલ નું પેન છે એને થોડું ગરમ કરી લેવાનું, અને એને બટર થી ગ્રીસ કરી લેવાનું. ઓકે, જેમ સેન્ડવિચ મેકર કરે છે એવી જ રીતે બંને બાજુ કરી લેવાનું. ઓકે, હવે આમાં રેડીશું, બરાબર વચમાં રેડવાનું. ઓકે, અને એની મેળે ઓટોમેટિકલી સ્પ્રેડ થશે. અચ્છા, જાતે જ પથરાઈ જશે. હા. ઓકે, અને આશરે કેટલું ખીરું લેવાનું? આમાં અત્યારે 1 ચમચા જેટલું જાય છે, 1 થી 1.25 ચમચા જેટલું. અને કેટલી વાર લાગે આને? આને 8 મિનિટ શેકવાનું હોય છે. ઓકે, કેમ કે આપણે થોડું બહારથી ક્રિસ્પી ખાવું હોય છે, એટલે એના માટે તો આપણે થોડી વધારે વાર શેકીએ છીએ, બાકી 5 મિનિટમાં થઈ જાય છે. ઓકે, અને બંને બાજુ કરવાનું? હા, બંને બાજુ શેકવાનું, એટલે ટોટલ 8 મિનિટમાં થઈ જાય. ઓકે, ગરમા ગરમ વોફલ્સ તૈયાર છે, સર્વ કરીએ. જસ્મિતા, સુગંધ તો બહુ જ સરસ આવે છે. હા, હવે આપણે ફટાફટ સર્વ કરી અને ખાઈ પણ લઈએ. યસ,
તો હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઓકે. થોડી આઈસિંગ સુગર છે એનાથી ડસ્ટ કરશું. ઓકે. ચોકલેટ સોસ છે એનાથી ગાર્નિશ કરીશું. ઓ યસ. આ તો કમ્પલસરી જોઈએ. હા. ચોકલેટ ચિપ્સ છે એનાથી પણ ગાર્નિશ કરીશું. યસ. ટોપિંગમાં તો આપણે કોઈ પણ વેરિએશન લઈ શકીએ ને. હા. અને આની સાથે જો તમને કોઈ પણ ફ્રૂટ ભાવતા હોય તો એ પણ લઈ શકાય. સ્ટ્રોબેરી છે, ઓરેન્જ છે, બનાના છે. ઓકે. તો અત્યારે મારી પાસે ફ્રેશ ઓરેન્જ છે એ મૂકીશું. ઓકે. અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. યસ. એક્ઝેક્ટલી કેફેઝમાં જે રીતે સર્વ થાય છે એ જ રીતે છે. તો તૈયાર છે ચોકલેટ વોફલ્સ. યસ. ચોકલેટ વોફલ બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે જોઈશે બટર 2 મોટી ચમચી, મોળું દહીં 3 મોટી ચમચી, વેનીલા એસેન્સ 1/2 ચમચી, મેંદો 1 કપ, દળેલી ખાંડ 1/2 કપ, કોકો પાવડર 1 મોટી ચમચી, કોર્નફ્લોર 2 મોટી ચમચી, બેકિંગ પાવડર 1 ચમચી, બેકિંગ સોડા 1/2 ચમચી, દૂધ જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે બટર શેકવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે ચોકલેટ સોસ, આઈસિંગ સુગર, ચોકલેટ ચિપ્સ, નારંગીની પેશીઓ અને ફુદીનાના પાન. ચોકલેટ વોફલ બનાવવાની રીત. ખીરું બનાવવા માટે એક બાઉલમાં બટર, મોળું દહીં અને વેનીલા એસેન્સ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો. હવે બીજા એક બાઉલમાં ચાણી લઈ તેમાં મેંદો અને દળેલી ખાંડ ઉમેરી ચાળી લો. હવે તેમાં કોકો પાવડર, કોર્નફ્લોર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને ચાળી લઈ તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે વોફલ મેકરમાં બટરથી ગ્રીસિંગ કરી ખીરું પાથરી વોફલ તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં વોફલ કાઢી તેમાં ઉપરથી આઈસિંગ સુગરથી ડસ્ટિંગ કરી ચોકલેટ સોસ, ચોકલેટ ચિપ્સ, નારંગીની પેશીઓ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચોકલેટ વોફલ્સ.